આ એક માત્ર સંસ્કૃતિ છે કે જે હજુ પણ જાગૃત છે કે ભગવાન આપણે બનાવ્યા છે તેમનું વિસર્જન કરવું એ પ્રતિક છે કે જો તમે તમારી બુદ્ધિનો યોગ્ય ઉપયોગ કરો તો તમે વિશ્વને વિલીન કરી શકો છો આ ભૂમિકાઓને રિવર્સ કરવી મહત્વપૂર્ણ છે કેમ કે જો તમે તમારા મનની પ્રકૃતિ નક્કી કરો છો કંઈક અદ્ભુત થઈ શકે છે એક તહેવાર છે તેઓ એક ગણ હતા ક્યાંક એક કલાકારે ભૂલ કરી અને તેઓ હાથી બની ગયા તેમને ગણપતિ કહેવાય છે ગણોના પ્રમુખ તેથી તેઓ ગણેશની એક મૂર્તિ બનાવે છે માટીની બાળ્યા વગરની માટીની અને પછી તેઓ તેને સરસ રીતે રંગે છે અમુક લોકો રંગ વગર બનાવે છે અમુક લોકો રંગ સાથે બનાવે છે અને પછી તેઓ તેમની પૂજા કરે છે અને મોટો ઉત્સવ સંગીત ઉત્સવો તેની આસપાસ થાય છે કેટલાક લોકો વિશાળ એકસો આઠ ફૂટ ઊંચા ગણપતિ બનાવે છે મોટા પણ આ સમયગાળો પૂરો થયા પછી સામાન્ય રીતે એક અઠવાડિયું કે પંદર દિવસ વિવિધ સ્થળોએ અલગ અલગ સમય હોય પછી તેઓ જાય છે અને તેમને એક તળાવ અથવા સમુદ્રમાં ડુબાડી દે છે જેથી ભગવાન વિલીન થઈ જાય છે એક ભગવાન બનાવો તેમની આસપાસ એક ઉન્માદ પેદા કરો તેમને તમારું આખું જીવન બનાવી દો તે પંદર દિવસ કે એક મહિના માટે બીજું કંઈ જ નહીં ફક્ત ગણેશ આપણે તે ખાઈએ છીએ જે તેઓ ખાય છે આપણને તે જ ગમે છે જે તેમને ગમે છે બધું જ તેમના વિશે છે પણ પછી એક દિવસ આપણે તેમનું વિસર્જન કરીએ છીએ એકવાર તે ઓગળી ગયા તે પતી ગયું ટીઝ ટ ઓનલી ખાલચા વીચ ઇઝ સ્ટીલ કોન્શિયસ દેટ ગોડ ઇઝ આ મેકિંગ આ એકમાત્ર સંસ્કૃતિ છે જે હજુ પણ જાગૃત છે કે ભગવાન પણ નિર્માણ છે તો તેઓ પ્રતિક છે બૌદ્ધિક પ્રવૃત્તિનો કેમ કે તેમણે મહાન ગ્રંથો લખ્યા અને એ ઋષિ જેમણે આ શાસ્ત્રો તેમને લખાવ્યા હતા ગણેશ તરફથી તેમને એ પડકાર હતો કે એમણે બોલતી વખતે ક્યાંય અટકવાનું નથી તેમણે સતત બોલતા રહેવાનું છે અને તેઓ સતત લખતા રહેશે તેમણે કહ્યું જો તમે અટક્યા તો હું આગળ નહીં લખું આ ઋષિ માટે કસોટી હતી કે શું તેઓ જે બોલી રહ્યા છે તે ખરેખર તેમના અંતરમાંથી આવી રહ્યું છે કે પછી તે તેમના મગજમાં બનાવેલી કોઈ પંડિતાઈ છે તો ગણેશે કહ્યું ફક્ત જો તમે અટક્યા વિના બોલશો હું લખીશ જો તમે ક્યાંક અટક્યા એકવાર મેં કલમ નીચે મૂકી દીધી હું ફરીથી નહીં લખું તેથી વ્યાસ ઋષિ સતત બોલતા ગયા આ બધું મહિનાઓ સુધી ચાલ્યું ગણેશ એક પણ શબ્દ ચૂક્યા વિના ગયા તેઓ શ્રેષ્ઠ સ્ટેનોગ્રાફર છે માનવ બુદ્ધિનું પ્રતિકાત્મક રીતે આ ખૂબ જ યોગ્ય છે કેમ કે આ તમારી બુદ્ધિનો સ્વભાવ છે તમે તેનો ઉપયોગ જાગૃત રીતે કલ્પના માટે કરી શકો છો કેટલી અદભુત કલ્પના એક માણસ હાથીના માથાવાળો હાથીનું માથું કેમ કે તે સૌથી મોટું માથું છે જે તમને ધરતી પર મળી શકે તેનો અર્થ છે ઘણું વિશાળ મગજ તો આ માનવ બુદ્ધિનું પ્રતીક તેમનું વિસર્જન કરવું એ દર્શાવે છે કે જો તમે તમારી બુદ્ધિનો યોગ્ય ઉપયોગ કરો તો તમે વિશ્વને ઓગાળી શકો છો તમારી બુદ્ધિની પ્રવૃત્તિને ઓગાળવામાં કોઈ વાંધો નથી એકવાર તમે તમારી કલ્પનાથી વિશ્વને ઓગાળી દીધું હોય હવે આ કલ્પનાને બંધ કરવી આ કોઈ સમસ્યા નથી તમે તમારી કલ્પનાથી બ્રહ્માંડને ખતમ કરી શકો છો તમારા અનુભવમાં બ્રહ્માંડ અસ્તિત્વમાં નહીં રહે જો તમે એક શક્તિશાળી કલ્પના કરો છો પણ પછી એ કલ્પનાને બંધ કરવી એક ખૂબ સરળ પ્રક્રિયા છે જો એ કલ્પના જાગતાથી વિકસિત થઈ હોય તો તેને બંધ કરવી સહેલી છે અત્યારે કલ્પનાના નાના મોટા ટુકડાઓ બેભાનપણે ચાલી રહ્યા છે એમ લાગે છે કે તેને રોકવું અશક્ય છે તેથી સમગ્ર ઉત્સવ આનું પ્રતીક છે કે આપણે તેમને બનાવીએ છીએ અને તમારે જોવું જોઈએ જે ઉત્સવ તેમની આસપાસ થાય છે સામાન્ય રીતે તેમને જાહેર સ્થળો પર રાખવામાં આવે છે દરેક ઘરમાં તેમની એક મૂર્તિ હોય છે તે સિવાય શેરીઓમાં મોટી મૂર્તિ હોય છે ઘણી શેરીઓ બંધ થઈ જાય છે આ પંદર થી ત્રીસ દિવસ માટે ટ્રાફિક રોકાઈ જાય છે અને તે બધું તેઓ શેરીની બરાબર વચ્ચે બેઠા હોય છે મોટી ઉજવણીઓ સંગીત બીજી વસ્તુઓ તેની આસપાસ થાય છે આ સમયગાળામાં લોકો તેમની આસપાસ જ જીવે છે પણ જ્યારે સમય આવે છે તેઓ બસ તેમને ડુબાડી દે છે અને પૂરું આગામી એક વર્ષ કોઈ તેમના વિશે વિચારતું નથી જો તમે આ કરી શકો સમગ્રપણે તમારી કલ્પના સાથે અને તમારી બુદ્ધિ સાથે ઓહ આ મન અથવા આ પ્રવૃત્તિ જેને આપણે મન કહીએ છીએ હું ઈચ્છું છું કે તમે આ સ્પષ્ટ રીતે સમજો કે તમારું મન એક ચોક્કસ વસ્તુ નથી તે માત્ર એક ચોક્કસ પ્રકારની પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ નથી તો મન નથી હ હા કે ના ધારો કે તમારી પાસે અત્યારે કોઈ વિચાર નથી શું તમારી પાસે મન છે ઓ મારી પાસે મન છે મારી પાસે મન નથી હા તમારી પાસે છે કેમ કે તે એક વિચાર છે જો કોઈ વિચાર નથી તો મન જેવી કોઈ વસ્તુ જ નથી કેમ કે તે એક ચોક્કસ પ્રવૃત્તિ છે ચેતના અહીં રહેવા માટે સક્ષમ છે કોઈ પ્રવૃત્તિની મદદ વગર પ્રવૃત્તિથી ચેતના નથી બનતી ચેતનાથી પ્રવૃત્તિ બને છે હું હાથને ચલાવું છું હાથ મને નથી ચલાવતો તે હું છું જે હાથને ચલાવે છે તેવી જ રીતે તે હું છું જે મનને ચલાવે છે તે ઊંધું નથી પણ તે ઊંધું થઈ ગયું છે જે તમારા મનનો સ્વભાવ છે તે તમે બની ગયા છો શું એવું નથી જે બધી વિચિત્ર વસ્તુઓ તમારું મન કરે છે એ તમારો ગુણ બની ગયો છે શું એવું નથી હવે આ ભૂમિકાઓને ઉલટાવવું સૌથી મહત્વપૂર્ણ છે કેમ કે જો તમે તમારા મનની પ્રવૃત્તિ નક્કી કરો છો કંઈક અદભુત થઈ શકે છે જો તમારું મન તમારી પ્રવૃત્તિ નક્કી કરે છે તે એક અકસ્માત છે શું તે એક ભયંકર અકસ્માત છે કે નહીં તે પરિસ્થિતિઓ નક્કી કરે છે પણ તે એક અકસ્માત છે